नमस्कार, एचके न्यूज़ में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. છોટા ઉદેપુર જિલ્લામાં કાર્યરત ફરતું પશુ દવાખાના કર્મચારીઓ દ્વારા વર્લ્ડ રેબિસ ડેની ઉજવણીના ભાગરૂપે ગામે ગામ જઈ આ અસાધ્ય રોગ સામે પશુને કેવી રીતે રક્ષણ આપી શકાય તે અંગે સેમિનાર કરવામાં આવ્યો હતો. જીવીકે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્ટ હેઠળ કાર્યરત ફરતું પશુના દવાખાનાના કર્મચારીઓ દ્વારા આજરોજ દુનિયાભરમાં મનાવવામાં આવનાર વર્લ્ડ રેબિસ ડે અંતર્ગત આ રોગ પશુઓ માટે જીવલેણ સાબિત થાય છે ત્યારે વિસ્તારના માલધી, ધર્મજ, સીમલફળિયા, પાંધરવાટ જેવા 10 ગામો ફરી અને હડકવાના રોગ વિશે લોકોને જાગૃત કરવામાં આવેલ હતા. આ જીવલેણ રોગ સામે પ્રતિકાત્મક પગલાં કેવી રીતે લઈ શકાય તેમજ રોગના લક્ષણો વિશે લોકોમાં જાગૃતિ કેળવાય અને પશુઓ હડકવાના રોગનો શિકાર બનતા અટકે તે માટે ગામના ચોરાઓ ઉપર બેઠકોના આયોજનો કરવામાં આવેલા હતા અને પશુ ચિકિત્સક દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવેલી હતી. રિપોર્ટર ઇરફાન મકરાણી, કદવાલ, ગુજરાત બ્યુરો ચીફ સાથે સહતંત્રી ભોપાલસિંહ ઠાકોર, છોટા ઉદેપુર. पहले मैं अपने बारे में बताऊंगा. मैं डॉक्टर ध्रुव प्रताप सिंह, MED, 1962 में काम करता हूँ गुजरात में. मैं गांव को, आज वर्ल्ड रेबीज डे है, उसमें गांव वालों को मैंने जागृत किया कि रेबीज किन किन जानवरों से फैलता है, जैसे कि बंदर, कुत्ते, मंगूस, बैट चमगादड़, और इनके कुछ साइन थे वो मैंने गाँव वालों को बताए, सिम्टम कि क्या क्या साइन आते हैं, जैसे लार का गिरना और जानवरों का आक्रमक होना और अंधेरे में आना और जैसे कि पानी से डर लगना, ये सबसे बड़ा समस्या है कि लार का गिरना. और ये लार से ही ट्रांसमिट ये वायरस होता है अदर जानवर. जैसे जैसे जो भी लार में के कंटामिनेट में आएगा ये जानवर, उसी को रेबीज के इन्फेक्शन होने के चांसेस ज़्यादा हैं. और एक बार रेबीज का इन्फेक्शन किसी को हो गया और सिम्टम आ गए तो उसके बाद इसका कोई भी ट्रीटमेंट नहीं है.